स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली अपने प्रिंसिपल्स ऑफ मैक्रो इकोनॉमिक्स में यूनिट 3 में डिस्कस करता था अबाउट द सब्जेक्टिव फैक्टर्स एंड ऑब्जेक्टिव फैक्टर्स और फैक्टर्स डिटरमिनेंट्स और पर्टिकुलरली डिटरमिनेंट्स ऑफ कंजम्पशन फंक्शन। एना विषे अपने डिस्कस करता था अबाउट द इंडिविजुअल मोटिव्स, बिजनेस मोटिव्स और पछी ऑब्जेक्टिव फैक्टर्स अपने घना बदा जोई लीधा एंड देट टू इन द इफेक्टिव मेनर। बराबर, तो इफेक्टिव मेनर की अंदर अपने फैक्टर्स ने डिस्कस कर लीधेला है। नाउ वी आर फोकसिंग ऑन टू द लास्ट पार्ट। बराबर, आना पछी तमारो जे थर्ड यूनिट है आखे आखो कम्प्लीट थी जाए, केन्सियन थीअरी वन, पची फोर्थ यूनिट है नाम है केन्सियन थीअरी टू, देट वी विल डिस्कस, बट दिस इज द लास्ट पार्ट। लेट अस फोकस ऑन टू द मेजर्स। सी गवर्मेंटे अमुक मेजर्स लीधेला है, अमुक स्टेप्स लीधेला है जस्ट टू रेइज द प्रोपेन्सिटी टू कंज्यूम, एट्ले कंजम्पशन वलण वधार। तमने एम थे आवुं करवा गवर्मेंटे एफर्ट्स करवा पड़े? हाँ, करवा पड़े। कारण के जयरे तमे मार्केटनी अंदर रिसेशन जुओ छो ने, रिसेशन तो तमे जाणो छो, पण हजु सुधी मार्केट में तमे क्यारे डिप्रेशन फील नथी करेलो। रिसेशन नुं एक लेवल अप छे जेनुं नाम छे डिप्रेशन। बराबर, मार्केटनी अंदर हार्ड कोर मंदी आवी जवी, बराबर, एकदम मंदी आवी जे मार्केट में फूल ऑन एवी सिच्युएशन आवे के ज्यां लोको जे छे ने ए विचारे नहीं कोई वस्तुना कंजम्पशन माटे। सो देट इज नोन एज द डिप्रेशन। अने डिप्रेशन की सीच्युएशन आए ने गवर्मेंटे अमुक स्टेप्स लेवा पड़े, का तो पछी ज्यारे आपणे मंदीमांथी तेजीमां जवा माटे तो नहीं, पण मार्केट में एक स्टेबिलिटीनुं लेवल लई आववा माटे तमारे आवा स्टेप्स लेवा पड़े। लोकोने एन्करेज करवा पड़े कंजम्पशन माटे, लोकोने वस्तुओ लेवा माटे तमारे एन्करेज करवा पड़े। तो आ एवा स्टेप्स जे छे एनी बात करेली छे आनी। फाइन, लेट अस डिस्कस ऑन देट पार्ट। फर्स्ट तमने आपेलू छे इनकम रीडिस्ट्रीब्यूशन। इनकम डिस्ट्रीब्यूशन तो तमने खबर छे कि आपणे असमान छे, डिस्पेरिटी छे इनकम ने। बराबर, बट इनकम रीडिस्ट्रीब्यूशन जे छे एना विशे वात करेली छे। शुं कहे छे ए लोको? तो के मार्केट नी अंदर तमारे अमुक एवा स्टेप्स लो के ज्यां इनकम ने तमे पर कैपिटा इनकम वाइज जे छे ए फरी पाछुं लोकोने बीजी वखत डिस्ट्रीब्यूट करी शको। તમને એમ થાય બીજી વખત ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે થઈ શકે? તો કે માર્કેટમાં તમે એવું કરો કે જેમાં તમે પોવર્ટી રિમૂવલ પ્રોગ્રામ્સ કરો છો, એમ્પ્લોયમેન્ટનું લેવલ વધારો છો, જેથી કરીને લોકોના હાથમાં રોજગારી આવશે, પોવર્ટી નાબૂદ થશે અને ઓટોમેટિકલી એ લોકો કન્ઝમ્પશન કરતા થઈ જશે। અને તમે અત્યારે જે વસ્તુ જુઓ છો માર્કેટની અંદર કે ભાઈ સાવ ગરીબમાં ગરીબ વ્યક્તિઓ એની પાસે બી પેલો સ્વિચવાળો ફોન તો હોય જ, બરાબર, અમુક શાકભાજી વાળા પાસે ટચ સ્ક્રીન વાળો તો ફોન હોય જ। આ શું છે? તો કે પેલા જે છે ને, તમે થોડાક વર્ષો પહેલા તમે જયારે સાવ નાના હશો ને ત્યારની વાત કરું છું, ત્યારે છે ને એવું હતું કે ત્યારે શાકભાજી વાળા એની લોકો આગળ ફોન ના હોય, કાંઈ ના હોય, અને તમારા મમ્મી પપ્પા બી કદાચ સ્વિચ વાળા ફોન યુઝ કરતા હશે। બરાબર, તમે નાના હશો ત્યારની વાત કરું છું। સો એ ટાઈમ પીરિયડની અંદર આવું કંઈ નથી, બટ ધીરે ધીરે લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રુવ થયું, ઇન્કમના રીડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું, એટલે એ લોકો કે જે લોકો ખાલી બેઝિક નેસેસિટી માટે ફોકસ્ડ હતા ને, એ લોકો કન્વેન્શનલ નેસેસિટી, મોબાઈલ કન્વેન્શનલ નેસેસિટી છે, નેસેસિટી નથી, બરાબર, નહીં જરૂરિયાત નથી, પણ સગવડતાવાળી જરૂરિયાત છે। તો એ વસ્તુ ઉપર કેમ આપણે ફોકસ કરવા માંડ્યા? કેમ એ લોકો જે છે એ મોબાઈલ ફોન્સને એનો યુઝ કરવા માંડ્યા? કન્વેન્શનલ નેસેસિટી નહીં, તમે એકબીજાની સાથે કનેક્ટ થઈ શકો છો, યુ કેન કોમ્યુનિકેટ વિથ ઈચ અધર, સો ઇટ શોઝ ધી કન્વેન્શન ઓફ યોર નેસેસિટી, તમને એક કન્વિનિયન્સી આપે છે, પ્રોવાઈડ કરે છે। અને એક વખત ઇન્કમ રિડ્યુસ ડિસ્ટ્રીબ્યુશન પછી લોકો એ વસ્તુ કન્ઝ્યુમ કરતા થઈ ગયા, યસ ઓર નો? સો ઇન્કમ રીડિસ્ટ્રીબ્યુશન એ પર્સ્પેક્ટિવથી, એ પેરામીટર્સથી તમને આપેલું છે। ફાઇન, સો દિસ ઇઝ ધી વેરી વેરી બેઝિક થિંગ, અને આપણા કન્ટ્રીની અંદર તો આપણે ખાસ કરવાની જરૂરિયાત છે। રીડિસ્ટ્રીબ્યુશન કરો ઇન્કમ, એ લોકો કે જેના હાથમાં કે જેના હકમાં પૈસા નથી આવતા એને થોડા તમે દો, અને આવું તમે પોવર્ટી રિમૂવલ થ્રુ કે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી થ્રુ કરી શકો છો, યસ ઓર નો? ફાઇન, સો એ મેં એની અંદર કીધું છે। નેક્સ્ટ કીધું છે ઇન્ક્રીઝડ વેજીસ, થોડાક વધારો વેજીસ વધારશો તો લોકોના હાથમાં એવા પૈસા રહેશે કે જ્યાં એ સેવિંગ સિવાયના કન્ઝમ્પશનની અંદર નાખી શકશે, યસ ઓર નો? અત્યારે તમે કદાચ તમારા ઘરનો સિનારીઓ થોડા આ ટાઈમ પીરિયડમાં જોતા હશો, પેન્ડેમિકમાં માર્ચથી અત્યાર સુધીમાં સપ્ટેમ્બર સુધી, તો તમને એવો આઈડિયા આવતો હશે ને કે તમારા ઘરની અંદર પહેલાં તમે સેવિંગ્સ કરતા હતા અને હવે આ પેન્ડેમિક સિચ્યુએશનના લીધે તમારે એ સેવિંગ્સ ઉપર ફોકસ નથી કરી શકતા અને બધા પૈસા તમારે
કન્ઝમ્પશનની અંદર જવા દેવા પડે છે, આવું તમને આઈડિયા આવતો હશે, યસ ઓર નો? સો એ પર્સપેક્ટિવથી જે છે એ વેજીસની વાત કરીને છે કે વેજીસ જે લોકોને તમે પૈસા પે કરો છો એઝ અ પાર્ટ ઓફ ધેર વર્કિંગ્સ, એઝ અ પાર્ટ ઓફ ધેર એક્ટિવિટીઝ, તો એને તમે થોડાક વધારી દો, એના વેજીસ તમે થોડાક વધારી દો. બેનિફિટ શું થશે આ વેજીસની? તો કે જેટલા વેજીસ વધશે ને એ સર્ક્યુલેટ ફોર્મેટની અંદર ઇન્કમ જ ક્રિએટ કરવાના છે ને માર્કેટમાં. મેં તમને આ પહેલાં બી સમજાવી દીધું છે કે જેટલા પૈસા વધારે આવશે એટલું તમે સ્પેન્ડિંગ કરશો, સ્પેન્ડિંગ કરશો તો દુકાનદારને મળશે, દુકાનદારને મળશે તો દુકાનદાર આપ જે છે એ હોલસેલમાં વસ્તુને હશે, હોલસેલવાળાને મળશે તો મેન્યુફેક્ચરને મળશે, મેન્યુફેક્ચરને મળશે. અલ્ટિમેટલી મેન્યુફેક્ચરર્સ લોકો જે છે માર્કેટમાં રો મટીરિયલ લેશે, રો મટીરિયલવાળા ગવર્મેન્ટને પે કરશે. થઈ ગયું સર્ક્યુલેટ ફોર્મેટની અંદર ગવર્મેન્ટને ઇન્કમ જનરેટ, યસ ઓર નો? સો એ પર્સપેક્ટિવથી એ પેરામીટર્સથી તમને કીધું છે કે ભાઈ વેજીસ વધારો, મજૂરી વધારો. કારણ કે એક વસ્તુ એ છે કે દરેક લોકો મશીન ઉપર કામ ન કરી શકે, ઇટ રિક્વાયર્સ સમ ઓર ધી અધર સ્કિલ્સ, તમારે એના માટે અમુક સ્કિલ્સની રિક્વાયરમેન્ટ હોય છે, યસ ઓર નો? અને એ સ્કિલની રિક્વાયરમેન્ટના બિહાફમાં જ એ લોકો તમે એ લોકો જે છે આના પૈસા લેતા હોય છે. તમારી પાસે નથી એટલે તમે એ કામ ના કરી શકો, પણ તમારી પાસે બીજી સ્કિલ હોય પ્રોબેબલી કે તમે અકાઉન્ટ્સ પ્રિપેર કરી શકશો, યુ કેન બી ધી અકાઉન્ટ, યુ કેન બી ધી જુનિયર અકાઉન્ટ આફ્ટર કમ્પ્લીશન ઓફ ધી બીકોમ, યસ ઓર નો? ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જવાનું છે. નેક્સ્ટ તમને કહે છે કે સોશિયલ સિક્યુરિટી મેઝર્સ. દરેક વ્યક્તિને સોશિયલ સિક્યુરિટી જે છે એની જરૂરિયાત હોય છે, યસ ઓર નો? તમે તમારા એમ્પ્લોઈઝને સોશિયલ સિક્યુરિટી કેવી રીતે અપાવડાવી શકો? તો કે જોબ સિક્યુરિટી, પ્રોવિડન્ટ ફંડ, અલાઉન્સીસ, ડિયરનેસ અલાઉન્સીસ, બરાબર? આ એવી વસ્તુ છે કે જે તમને જે એક વ્યક્તિને સિક્યુરિટી અપાવડાવી શકે છે સોશિયલી, કે ભાઈ કાંઈ વાંધો નહીં, મને નોકરી જવાનો ડર નથી. નોકરી જવાનો જેને ડર ન હોય ને એ વ્યક્તિ ખોલીને કન્ઝ્યુમ કરી શકતો એ વસ્તુને. બાકી જેને પડે પડે તમે એની ધમકી દે દેતા કાલ હું તને કંપનીમાંથી કાઢી મૂકીશ, તો એ વ્યક્તિને કેટલી બીક લાગતી હોય નોકરી જવાની. એને એવી ડર લાગતો હોય કે ભાઈ મારી પાસે પૈસા નહીં હોય તો, મારા હાથમાં પૈસા નહીં હોય તો વોટ આઈ વિલ ડૂ, હાઉ આઈ વિલ ફીડ માય ફેમિલી, યસ ઓર નો? સો એક સોશિયલ સિક્યુરિટી માઇન્ડમાં હોવી જોઈએ. અને જ્યારે તમે સોશિયલ સિક્યુરિટીના મેઝર્સ લેતા હોય ને ત્યારે તમે એ એ વસ્તુ ઉપર ફોકસ કરો છો કે સેવિંગ્સના પાર્ટ તરીકે થોડાક પૈસા તમારી પાસે રહે, કે ફ્યુચરમાં ક્યારેય બી ઇમરજન્સી નીડ ઊભી થાય છે તો તમે એ વસ્તુ પર ફોકસ કરી શકો, યસ ઓર નો? સો સોશિયલ સિક્યુરિટી મેઝર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એક તમને પોઈન્ટ ઓફ વ્યૂ બે આપેલા છે કે એક તો એમ્પ્લોયર એમ્પ્લોઈઝ લોકોને આપે સિક્યુરિટી, જોબ સિક્યુરિટીની એવી બધી વસ્તુ, અને બીજી એક વસ્તુ કે જે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એ સેવિંગ્સની અંદર મૂકે પૈસા. તો એ મેઝર્સ લીધા પછી તમારું કન્ઝમ્પશનનું લેવલ જે છે એક આખું અલગ જ લેવલ હોય, તમારું કન્ઝમ્પશન જે વસ્તુ જે છે એનું લેવલ આખું અલગ જ હોય. ફાઇન. સો એ મહિનાની અંદર કીધું છે કે તમે એનાથી કન્ઝમ્પશનનું લેવલ, કન્ઝમ્પશનની પ્રોપેન્સિટીને વધારી શકો છો, એનું વલણ વધારી શકો. નેક્સ્ટ તમને આપેલું છે ફોરમોસ્ટ પાર્ટ ક્રેડિટ ફેસિલિટી. જેટલી લોન સસ્તી એટલું જ માર્કેટમાં લોકોના હાથમાં લિક્વિડિટી વધારે, જેટલી લિક્વિડિટી વધારે એટલું સ્પેન્ડિંગ વધારે, જેટલું સ્પેન્ડિંગ વધારે એટલું સર્ક્યુલેશન વધારે માર્કેટની અંદર પૈસાનું. આવું આપણે ક્રેડિટ ક્રિએશનમાં ભણ્યા, બરાબર? કે જ્યાં લોનના પર્સપેક્ટિવથી કે ગવર્મેન્ટ જે કંઈ પણ છે ક્રેડિટ ક્રિએશન કરે છે વિથ ઇન લોઅર ઇન્ટરેસ્ટ રેટ, તો બિઝનેસીસને ફાયદો થાય ને ઇન્ડિવિજ્યુઅલ્સને ફાયદો થાય. આજે તમારે જે છે એ ક્રેડિટ ફેસિલિટી તમારા હાથમાં હોય તો ગવર્મેન્ટે જે છે અમુક માર્કેટની અંદર વસ્તુ મૂકે છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જે છે કે પર્ટિક્યુલરલી કોઈ હાઉસહોલ્ડ રિલેટેડ થિંગ્સ છે કે ઇનોવેટિવ વસ્તુઓ છે, પછી તો તમને ખબર જ છે કે નેનો કાર, 1 લાખ રૂપિયાની કાર, બરાબર? શું એવી વસ્તુઓ જે છે, તો તમને જેટલી લોન સસ્તી, પૈસા જેટલા સસ્તા ને એટલું જ કન્ઝમ્પશનનું લેવલ વધારે હશે. લોન સસ્તી એનો મતલબ છે કે પૈસા સસ્તા ને, બરાબર? તમને ઓછા ઇન્ટરેસ્ટ રેટે જે લોન મળતી હોય એટલી જ તમારા હાથમાં લિક્વિડિટી વધારે આવશે. જેટલી તમારા હાથમાં લિક્વિડિટી વધારે હશે ને એટલું જ તમે માર્કેટની અંદર જે છે એ લિક્વિડિટી વધારે ક્રિએટ કરી શકશો. ધીસ ઇઝ ધ નોર્મલ ફિનોમ, એ નોર્મલ સિનારિયો, યસ ઓર નો? તો આ સિનારિયોની અંદર જે છે એ તમને ઇઝી ક્રેડિટ ફેસિલિટી હોય તો ઇઝીલી તમારું કન્ઝમ્પશન વધી જાય. તમે એવી વસ્તુઓ પણ લેશો
આ પ્રોપેન્સિટી વધારવાનો પર્પસ ખાલી એનો છે કે તમે એવી વસ્તુઓ પણ લેશો કે જે અલ્ટિમેટલી તમે અફોર્ડ ન કરી શકતા, જેમ કે હપ્તેથી મોબાઈલ લેવો, હપ્તેથી વોશિંગ મશીન લેવો, હપ્તેથી ફ્રિજ લેવો, હપ્તેથી ટુ વ્હીલર લેવો કે હપ્તેથી કાર લેવી. આ બધી શું વસ્તુઓ છે? તો કે તમે એ પ્રોપેન્સિટી તમારી વધારવા એ લોકો તમને ઇઝી લોન આપે છે ને. હવે તો તમે જુઓ ડાઉન પેમેન્ટ બી સાવ 50% લેજ ને. અમુક અમુક જગ્યાએ તો તમે ટુ વ્હીલર લેવાય તો ખાલી 5000 રૂપિયા ડાઉન પેમેન્ટ જ ભરવાનું. પહેલાં તો ડાઉન પેમેન્ટ એ સર્ટેન પર્સન્ટેજ હતા, તમને ના ખ્યાલ હોય તો કરી દો. ડાઉન પેમેન્ટ અમુક પર્સન્ટેજ ભરવાનો, ઇટ મીન્સ કે તમારે 50,000 સ્કૂટર લેવું તો 10,000 તો ભરવા જ પડે, 10-15 તો મિનિમમ ભરવા પડે, પછી એના બાકીને વસ્તુના હપ્તા થઈ. ફાઇન, સો એ વસ્તુમાં બી તમને ઇઝીનેસ મળી ગઈ, તો આનાથી તો પ્રોપેન્સિટી વધે જ છે, બરાબર. નેક્સ્ટ તમને કહે છે એડવર્ટાઇઝમેન્ટ. જેટલી સારી એડવર્ટાઇઝમેન્ટને એટલા જ તમે લોકોને કેચ કરી શકો છો, જેટલી કેચી એડવર્ટાઇઝમેન્ટ હશે ને એટલી. અને દરેક એડવર્ટાઇઝમેન્ટ પોતપોતાનો અલગ પર્પઝ સર્વ કરતી હોય, બરાબર. અત્યારે તમે જુઓ ને તો દરેક એડવર્ટાઇઝમેન્ટ ઇમ્યુનિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ હોય, ઇમ્યુનિટીને, સેનિટાઇઝેશનને, પ્રોટેક્શનને, એના પોઈન્ટ ઓફ વ્યૂથી એડવર્ટાઇઝમેન્ટ બનાવવામાં આવે છે. યસ ઓર નો? બરાબર. ઇવન દરેક પ્રોડક્ટ, એમાં પછી ફૂડ પ્રોડક્ટમાં એ લોકો તમને ઇમ્યુનિટીને સેન્ટ્રલાઇઝ કરે છે. સાબુ તો એમાં ઇમ્યુનિટીને સેન્ટ્રલાઇઝ કરે છે, બરાબર. તો આ બધી વસ્તુ શું છે? તો કે એડવર્ટાઇઝમેન્ટ તમે એવી કરો કે જેના છો તમે પ્રોપેન્સિટીને વધારી શકો, કન્ઝમ્પશનની પ્રોપેન્સિટીને તમે વધારી શકો છો, બરાબર. જેમ કે કોફી, કોફીની એડવર્ટાઇઝમેન્ટ, નેસ્કેફેની એડવર્ટાઇઝમેન્ટ પર્ટિક્યુલરલી યંગસ્ટર્સને ટાર્ગેટ કરીને બનાવેલ છે, બરાબર. થોડા ઓર જાગના એને દિનભર ભાગના એવી બધી વસ્તુ, એવા જે કંઈ એ લોકો જે છે લાઇન્સ યુઝ કરે છે કે જે લોકો જે યંગસ્ટર્સ લોકો માટે કેચી વસ્તુઓ છે. હા, તમે એને અલગ વેચની લ્યો છો, તમે તો રાત પર જાગના એને પર્ટિક્યુલરલી પબજીના વેથી લેતા હશો. હેંગ ગોડ, ઇટ ઇઝ બેન્ડ, બરાબર. સો તમે રાત પર જાગવાની વસ્તુને એના પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ લેતા હશો, બટ ઇટ ઇઝ પર્ટિક્યુલરલી ઓન ધી પોઈન્ટ ઓફ વ્યૂ કે તમારે જે છે એ અત્યારે તમારું એજ છે, આખો દિવસ તમે મહેનત કરી શકો એવી. ફાઇન, જેમાં એ લોકો બતાવે પણ છે કે પર્ટિક્યુલરલી ટ્રોફીઝ જે મળેલી છે તો પ્રીવિયસ અચિવમેન્ટ્સ ઉપરથી તમે જે છે એ મહેનત કરવાની છોડી ન શકો, એટલે એને શું કર્યું તો કે ટ્રોફીઝ બધી હટાવીને ત્યાં બુક્સ રાખી દે છે. ફાઇન, સો આવી બધી કેચી એડવર્ટાઇઝમેન્ટ હોય છે. મેગીની એડવર્ટાઇઝમેન્ટમાં એવું આવે છે કે ભાઈ હું હોસ્ટેલમાં જઈશ તો મારે મારા માટે ખુદ માટે બનાવતો શીખવું પડશે, બરાબર. તો એ બી એક યંગસ્ટરને સેન્ટ્રલાઇઝ કરીને બનાવેલી છે. સો ઘણી બધી એવી એડવર્ટાઇઝમેન્ટ છે કે એક ક્લાસને કેચ કરવા માટે બનાવેલી હોય. ફાઇન, સો એડવર્ટાઇઝમેન્ટથી પણ તમે પ્રોપેન્સિટી વધારી શકો છો કે વસ્તુના કન્ઝમ્પશનની. નેક્સ્ટ તમને કીધું છે કે ડેવલપમેન્ટ ઓફ મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સપોર્ટેશનના રિસોર્સિસને વધારો. કારણ કે એક આપણી કન્ટ્રીની અંદર પ્રોબ્લેમ એ પણ છે કે આપણે જે છે ને એ ડિસ્ટન્સ્ડ એરિયા કે રિમોટ પ્લેસીસ સુધી આપણી રીચનેસ જ નથી, માર્કેટ રીચનેસ જ નથી, માર્કેટ સુધી આપણે પહોંચી જ નથી શકતા. માર્કેટ સુધી તમે પહોંચતા હોય તો લોકોને વસ્તુ અવેલેબલ થાય ને, અને વસ્તુ અવેલેબલ થાય તો એ લોકો કન્ઝ્યુમ કરે ને. આજે તમે જોવા જાઓ તો અમુક ગામડાની અંદર જાઓ ને, ગામડાની અંદર દુકાને જાઓ એટલે એની પાસે પાર્લે જે બિસ્કિટ સિવાય બિસ્કિટ જ ન હોય એક પણ પ્રકારની. વેફર્સ તો લોકલ, એકદમ કોઈ લોકલ જે છે એ વસ્તુ એ બ્રાન્ડની કોઈ પણ એક વસ્તુ એની પાસે અવેલેબલ હોય, અને કાં તો પછી પહેલાં સાદા પેકમાં પેક કરેલા ભૂંગળા સીધી સાદી વસ્તુ, ત્યાં પછી એ લોકો એક બરણીમાં ભરી વસ્તુઓ રાખેલી હોય કે ભાઈ આ છે જોતું હોય તો. સો આ વસ્તુ એ વિલેજનો પ્રોબ્લેમ નથી, એ વસ્તુ વિલેજમાં ઓપન થવાની દુકાનને પ્રોબ્લેમ નથી, એ પ્રોબ્લેમ કંપનીનો છે કે કંપનીની રિચનેસ નથી ટુ ધી રિમોટ પ્લેસીસ, ટુ ધી સ્કેટર્ડ એરિયાઝ, બરાબર. તો એ એરિયાઝની અંદર ટ્રાન્સપોર્ટેશન જે છે એ વધારવાનું કામ, એ વસ્તુ માટેનું ડેવલપમેન્ટનું કામ હકીકતમાં તો ગવર્મેન્ટના હાથમાં છે, કે ગવર્મેન્ટ જે છે એ વસ્તુ સુધી તમને જવા દીને એની સુધી તમારે રિચનેસ તમે લાવી શકો. ફાઇન, સો ટ્રાન્સપોર્ટેશન વધારો, લોકો પાસે વસ્તુ અવેલેબલ હશે તો એ કન્ઝ્યુમ કરશે, ને કન્ઝ્યુમ કરશે તો બે સજેશન આપશે ખરી તમને, બરાબર. સો એ બી એક વસ્તુ છે. એટ લાસ્ટ તમને એક પાર્ટ આપેલું છે અર્બનાઇઝેશન, શહેરીકરણ કરો તો લોકો એ વસ્તુથી અવગત થાય. સો કહેવાનો મારો મતલબ એવો છે કે તમે અર્બનાઇઝેશન કરો છો તો તમે લોકોને ફેમિલિયર કરાવી શકો છો અમુક વસ્તુઓથી, કારણ કે અમુક વસ્તુઓ અમુક યુટિલાઇઝેશન કરવા, અમુક બેઝિક યુટિલાઇઝેશનની વસ્તુઓ ખાલી શહેરમાં જ અવેલેબલ છે, બરાબર.
જે વસ્તુઓ તમે મોલ્સની અંદર જુઓ છો એવી વસ્તુઓ પ્રોબેબલી વિલેજીસની અંદર તમે ક્યાંય જોઈ પણ નથી શકતા. ફાઇન, ધ રીઝન બિહાઇન્ડ ધીઝ ઇઝ જસ્ટ દેટ કે દે આર નોટ ફેમિલિયર વિથ ધોઝ થિંગ્સ. એટલે બે પર્સપેક્ટિવ છે, આ બેને હું કનેક્ટ કરું છું કે કાં તો તમે ટ્રાન્સપોર્ટેશનથી એ લોકો સુધી વસ્તુઓ પહોંચાડો, કાં પછી એ લોકો જે છે એને વસ્તુઓ સુધી લઈ આવો, એટલે કે શહેરીકરણ કરવું, ગામડામાંથી જે છે એ શહેરમાં લોકોને લઈ આવો, બરાબર. પણ મેં તો એક વસ્તુ માર્ક કરી છે કે ઘણા કેસીસની અંદર, બરાબર, એવું નથી કહેતી કે દરેક કેસમાં એવું થતું હોય, પણ ઘણા કેસીસની અંદર એવું બનતું હોય છે કે એક વખત ગામડામાંથી શહેરમાં આવ્યા પછી લોકો પોતાનું ઘણું બધું ગુમાવી દેતા હોય છે, કારણ કે એને ગામડાની લાઈફસ્ટાઈલ સૂટ નથી થતી, બરાબર. એ લોકો ગામડાની લાઈફસ્ટાઈલ સાથે કોપઅપ, શહેરની લાઈફસ્ટાઈલ સાથે કોપઅપ જ નથી કરી શકતા, શહેરીકરણ માફક નથી આવતું. શહેરમાં ગામડા કરતાં દરેક વસ્તુ મોંઘી હોય છે, દરેક જગ્યાએ જવા માટે તમારે એફર્ટ્સ લગાડવા પડે છે, જ્યારે ગામડાની અંદર તો તમે બાય વોક જઈ શકો છો. ઇવન બાય વોક યુ કેન ગો ફ્રોમ વન વિલેજ ટુ અનધર વિલેજ, યસ ઓર નો? સો એ લોકોને શહેરીકરણ માફક નથી આવતું. પણ આ લોકોએ એક પર્સપેક્ટિવ એ પણ આપેલો છે કે તમારે જો કન્ઝમ્પશનની પ્રોપેન્સિટી વધારવી હોય તો લોકોને ગામડાથી શહેરમાં લઈ આવો, લોકો ફેમિલિયર થશે વસ્તુ સાથે તો યુટિલાઇઝ કરશે. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી મેઝર્સ રેઇઝ ટુ પ્રોપેન્સિટી ટુ ઇન ટુ પર્ટિક્યુલરલી કન્ઝમ્પશન, બરાબર. આ એક મેઝર્સ હતા કે જે ગવર્મેન્ટને લેવા જોઈએ, અથવા તો ગવર્મેન્ટે મોર ઓર લેસ લીધેલા છે કન્ઝમ્પશનને વધારવા માટે. પણ એક વસ્તુ હું તમને કહેતો છું કે કન્ઝમ્પશનને વધારવા માટે ગમે એ માથા તોડ મહેનત કરી લ્યો છું, બરાબર, પણ સ્ટીલ ઘણી વસ્તુઓ જે છે એ અમુક જે છે સાયકોલોજીકલ પેરામીટર્સ અફેક્ટ કરતા જ હોય એમ. ફાઇન, કે જેને તમે નેગ્લેક્ટ ન કરી શકો. ફાઇન, તો એ મેનરની અંદર આપેલું છે. પર્ટિક્યુલર અહીંયા તમારો યુનિટ નંબર 3, બરાબર, પ્રિન્સિપલ્સ ઓફ મેક્રો ઇકોનોમિક્સનું યુનિટ નંબર 3 જે છે એ કમ્પ્લીટ થાય છે, જેનું નામ હતું કેન્સિયન થિયરી 1. સેકન્ડ તમારો આનો એક ભાગ છે જે છે યુનિટ નંબર 4, જેનું નામ છે કેન્સિયન થિયરી 2, જે પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.